આવનારા દિવસોમાં કરજણ વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે ત્યારે ખરાખરીનો જંગ જામ્યો છે। આવનારા દિવસોની અંદર 147 કરજણ વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે ત્યારે કરજણ શિનોર બેઠક ઉપર ખરાખરીનો જંગ જામ્યો છે। ઉમેદવાર જોવા જઈએ તો કોંગ્રેસ પક્ષ સાથે છેડો ફાડીને આવેલા અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અક્ષય પટેલે ટિકિટ ફાળવી છે અને બીજી તરફ વર્ષોથી કોંગ્રેસના ઉમેદવાર કિરીટસિંહ જાડેજાને પાર્ટીએ ટિકિટ ફાળવી છે। આ બંને ઉમેદવાર એકબીજાના સાથી મિત્ર હતા અને હવે એકબીજા સામે ચૂંટણીનો જંગ જામ્યો છે અને હવે જોવાનું એ છે કે કરજણ શિનોર પોળની પ્રજા બંને ઉમેદવારમાંથી કયા ઉમેદવારને પ્રજા કરશે તો આવનારા સમય બતાવશે। હજુ પણ કરજણ શિનોર પોર આજુબાજુના ગામમાં પણ વિકાસથી કેટલાક ગામો વંચિત છે। હવે પ્રજા ઈચ્છી રહી છે કે અમારા ગામનો વિકાસ જે ધારાસભ્ય વિકાસ કરશે તે ધારાસભ્યને વોટ આપીને વિજયી બનાવીશું। આજરોજ કરજણ શિનોર પોરના કોંગ્રેસના ઉમેદવાર કિરીટસિંહ જાડેજા સાથે લોકમત ન્યૂઝ ચેનલના બ્યુરો ચીફ હિતેશ પટેલ ખાસ વાતચીત કરી હતી। નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। વાત કરીએ 147 કરજણ વિધાનસભાની, જે ગઈકાલે ભાજપના ઉમેદવાર જે અક્ષય પટેલ છે એમને ભરી જહેમત બાદ એમને જનમેદની સાથે એમને ફોર્મ ભર્યું છે અને ગઈ આવતીકાલે જે છે એમની સામે જે કિરીટસિંહ જાડેજા એ ફોર્મ ભરવા જઈ રહ્યા છે। આ લોકમત ન્યૂઝ ચેનલ સાથે એમને ખાસ વાતચીત કરવાની છે। આપણી સાથે જે કિરીટસિંહ જાડેજા છે એમની સાથે વાતચીત કરીશું કે જે આગળની જે એમની શું રણનીતિ છે અને મતદારો પાસે કઈ આશા એમને વોટ માંગવા જશે, શું કહેશો બાપુ તમારા ઉમેદવાર છે સામે તમારા મિત્ર છે ખાસ 147 કરજણ શિનોર પોર વિધાનસભાની પેટા ચૂંટણી આવી રહી છે ત્યારે આ પેટા ચૂંટણી પક્ષપલટુ ભાજપનો ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ અને કરજણ શિનોર પોરના મતદારો વચ્ચેની લડાઈ છે। આ લડાઈમાં કરજણ શિનોર પોરના મતદારો વતી હું એક કોંગ્રેસનો સામાન્ય કાર્યકર એમના ઉમેદવાર તરીકે છું, પણ આ લડાઈ ખરેખર કરજણ શિનોર પોર મત વિસ્તારના મતદારોની અને આ પક્ષ પલટું ધારાસભ્યની છે। આ મતદારો અમારા એને 3 તારીખે મતદાન કરીને જ્યારે 10 તારીખે ઈવીએમ ખુલશે ત્યારે એને ખબર પડશે કે પક્ષ પલટું કરવાથી શું થાય છે, તે આવનારા દિવસોમાં કરજણના મતદારો એને જવાબ આપશે। બાપુ આ જે છે તમે એક સમયે જ્યારે વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે એમની જોડે તમે સેનાપતિ તરીકે જોડે ફરતા હતા, આજે તમે એમનો વિરોધ કરો છો, શું કહેશો? જ્યારે તેઓ કોંગ્રેસના ઉમેદવાર તરીકે એમને મેન્ડેટ 2017માં મળ્યો ત્યારે અમે સૌ મિત્રોએ સાથે મળી અને કોંગ્રેસના કાર્યકર્તાઓએ આગેવાનોએ યુવાનોએ અમે એમને જીગાર્યા હતા। આ રાત દિવસની મહેનત પછી જ્યારે એમને અમારી પાર્ટી છોડી અને અમારી પાર્ટી સાથે ગદ્દારી કરી, કરજણની જનતા સાથે ગદ્દારી કરી, કોંગ્રેસના આગેવાનો સાથે ગદ્દારી કરી, કોંગ્રેસના યુવાનો સાથે ગદ્દારી કરી, તો એ હવે અમારા મિત્ર રહ્યા નથી, એ અમારા હરીફ ઉમેદવાર છે અને કરજણના મતદારો સાથે જે એને ગદ્દારી કરી છે, કરજણના મતદારોના કિંમતી અને પવિત્ર મતને એને વેચીને અથવા એમને જે વહીવટ કરીને જે કામ કર્યું છે એ કરજણ શિનોરની જનતા આવનારા દિવસોમાં 3 તારીખે મતદાન થવાનું છે, તે વિશે અવશ્ય એને જવાબ આપશે। બાબુ આપણે જે હવે કરજણ વિધાનસભાના જે મતદારો છે તમે હવે કઈ આશા છે એમની પાસે મત માંગવા જશો, કેમ કે પ્રજાએ તો અગાઉ મતદાર મારા તમારા લક્ષ્યભાઈને કહેવાથી મત આપ્યા જ છે ખૂબે ખૂબે, હવે હવે કઈ આશા છે, તમે શું આશા છે તમે મત માંગવા જશો? એક મુદ્દો એ ખૂબ અગત્યનો એ છે કે એમને કોંગ્રેસ ના મતદારોએ, કોંગ્રેસના આગેવાનોએ, કોંગ્રેસના યુવાનોએ અને કરજણની જનતાએ ખૂબલે ખૂબલે મત આપીને જીતાડ્યા હતા, ત્યારે એમણે જે પક્ષપલટો કર્યો છે ત્યારે એ પક્ષપલટો એ પ્રજાનો દ્રોહ કર્યો છે, પ્રજા સાથે ગદ્દારી કરી છે। અમે આ મુખ્ય મુદ્દો અને આ કરજણ શિનોરના બેરોજગાર યુવાનો માટે નોકરી મળે, ખેડૂતોના જે પ્રશ્નો છે, રોડ રસ્તાની હાલત બિસ્માર છે, અમારી ગંધારા સુગર ફેક્ટરી ફરું ચાલુ થાય, આવા અસંખ્ય મુદ્દાઓ અમારી પાસે છે, એ લઈને અમે મતદારો પાસે જઈશું અને અમને 100% વિશ્વાસ છે કે મતદારો અમારી સાથે રહી અને આ પક્ષપલટુ ધારાસભ્યને જવાબ આપશે। એમ સાહેબ કહેતા અક્ષય પટેલ કહેતા હતા કે કોંગ્રેસમાં એમના કામ થતા નથી, તો તમે તો કોંગ્રેસમાં છો, તમે ધારાસભ્ય તરીકે જીતી નાખશો પછી પાર્ટી સાંભળીને તમારો વિકાસ કરશે ખરા કરજણ વિધાનસભામાં? હાલમાં ગુજરાત વિધાનસભામાં 64 ધારાસભ્યો કોંગ્રેસના છે, તો એમને કેમ રાજીનામા આપ્યા નથી? દરેક ધારાસભ્યોના કામ થાય છે, માત્ર ને માત્ર પ્રજા સાથે વિશ્વાસઘાત કરીને, પ્રજાને અન્યાય કરીને એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે, તો એ કરજણની જનતા એને 100% જવાબ આપશે।